जय हिंद, वंदे मातरम। अमरेली तथा आजूबाजूना विस्तार, समग्र गुजरात, समग्र हिंदुस्तानना हरेक ज्ञातिजनों तथा हरेक नागरिकों ने हूँ भरत कनियालाल टाक, सनसाइन ग्लोबल फाउंडेशन और टाक परिवार तरफ थी अपील करवा मांगू छू कि जयरे कोरोना वायरस थी गुजरात, समग्र हिंदुस्तान और समग्र दुनिया जयरे आ महामारी तरफ धकेलाई गयू हो तो मारी अपील छे कि हरेक गुजरातना अने हिंदुस्तानना नागरिकों पोतपोताना घरे रहे अने जे मोदी साहेबे लॉकडाउन 21 दिवस माटे कर्युं छे ते बधा पोतपोतानी घरे रही अने आपणे देश सेवामां समर्पित थईए। साथे अमरेलीनी जाहेर जनता, गुजरातनी जाहेर जनता अने हिंदुस्तानी जाहेर जनता आने सपोर्ट करी रह्युं छे तो ई हरेक नागरिकोने खूब खूब वंदन। साथे ડોક્ટરોની ટીમ, સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ, સમગ્ર સફાઈ કર્મી જો ચાર્યો અને ગ્રાઉન્ડ લેવલના હરેક સ્ટાફને બી લાખ લાખ વંદન કે આજે પોતાનો જીવ જોખમમાં નાખીને આપણી સેવા માટે, આપણા કામ માટે જોડાયેલા છે। સાથે ગુજરાતના યશસ્વી રૂપાણી સાહેબ ચીફ મિનિસ્ટર તથા મેઇન તો ઓલ ઓવર ઇન્ડિયાના અલગ અલગ સ્ટેટના ચીફ મિનિસ્ટર અને મોદી સાહેબ જે આપણી માટે આ કામ કરી રહ્યા છે। સાથે એમણે બે દિવસ પહેલાં 2.25 લાખ કરોડનું પેકેજ ગરીબો અને જરૂરિયાત માટે અને મિડલ કક્ષા માટે બી જાહેર કરેલ છે અને એ સિવાય જે સરકારી સિસ્ટમ આજની તારીખમાં કામ કરી રહ્યું છે એનો બી કમસે કમ અંદાજે 2 લાખ કરોડનો ખર્ચો અથવા સ્ટેટ લેવલના બધાના પોતપોતાના સરકારના ખર્ચાઓ એટલે આ અભિયાનની અંદર કમસે કમ 5 થી 6 લાખ કરોડનો ખર્ચો છે। તો આપણે આ અભિયાનને બધા સાથ સહકાર આપી સફળતાપૂર્વક આને પાર પાડીએ, કારણ કે આ વૈશ્વિક મહામારી જે છે મારે ખાસ તો અલગ અલગ એનજીઓ અને વોલન્ટિયરોને ખાસ કહેવાનું છે કે એ લોકો જે દેશ સેવામાં જોડાયેલા છે ફક્ત ને ફક્ત 1 થી 2 જણા જરૂરિયાત લોકોને આપવા જાય અને જે જરૂરિયાતવાળા લોકો છે એમને બી અલગ અલગ જગ્યાએ બેસવાનું કહે અને એનું વિતરણ કરે અને આની સાથે ખાસ તો એક વોલેન્ટિયરોને મારે આહવાન કરવાનું છે, અપીલ કરવાનું છે કે આ લોકો આપણા નાના નાના લોકો મોટા મોટા શહેરોમાંથી ગ્રામ્ય વિસ્તારમાં ગયા છે અને સાથે ગ્રામ્ય વિસ્તારની ખૂણે ખૂણે સુધી સરકારી સિસ્ટમ પહોંચી ન શકે તો આપણે એક એવું અભિયાન ચાલુ કરીએ કે આપણને કોઈ બી જાતનો શંકાસ્પદ કેસ લાગે તો આપણે સરકાર અને ડોક્ટરોની ટીમને જાણ કરીએ। આ જ એક આપણી માટે સૌથી મોટું અભિયાન છે અને દેશ સેવા સમર્પિત કરવાનો આજે ટાઈમ છે। તો ફરીથી બધા વોલન્ટિયરોને ખૂબ ખૂબ હું આહવાન અને અપીલ કરું છું કે આ રીતના કાર્યક્રમોમાં જોડાય, કારણ કે સરકાર તો નાના મોટા હરેક વર્ગને હેલ્પ કરી રહી છે, પોલીસ ડિપાર્ટમેન્ટ સહયોગ કરી રહ્યું છે, પણ આપણી આજે નૈતિક જવાબદારી છે કે આપણે પોતે આવી કોઈ પરિસ્થિતિમાંથી પસાર થયા હોય તો આપણે સરકારને અને ડોક્ટરોને જાણ કરી અને આ દેશ સેવામાં જોડાઈએ। ફરીથી અમરેલીની હરેક જનતા, હરેક નાતિજનો, અલગ અલગ સમાજના લોકો, વોલેન્ટિયરોને બી ખૂબ અપીલ છે કે પોતાની ઘરે રહી અને આ દેશ સેવાની અંદર જોડાય અને આપણે હિન્દુસ્તાન અને વિશ્વને હર હાલમાં આ મહામારીથી આપણે બહાર નીકળવાનું છે અને આપણે આ લોકડાઉનની સાથે મહામારીને હિન્દુસ્તાનમાંથી દૂર કરીએ અને સફળતાપૂર્વક આ લોકડાઉનનો સહયોગ કરી અને મોદી સાહેબને અને સમગ્ર હિન્દુસ્તાનની જનતાને દેશ સેવા માટે સમર્પિત થઈએ। આ જ મારી બધાને અપીલ છે। જય હિન્દ, વંદે માતરમ।